હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. મારી ચેનલ ઇઝી મેથ્સમાં આપસૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સ્વાધ્યાય 8.4ની અંદર પાંચમા પ્રશ્નની અંદર તમે વિદ્યાર્થી મિત્રો પાંચમા પ્રશ્નની અંદર પહેલો અને બીજો પ્રશ્ન છે એ ગયા લેક્ચરની અંદર જોઈ ગયા. તો આજે આપણે ત્રીજા પ્રશ્નની અંદરથી શરૂઆત કરીશું. તો ત્રીજા પ્રશ્નમાં તમે ખાસ સૂચન વાપરજો કે પદાવલીને સાઇન અને કોસ થીટાના સ્વરૂપમાં ફેરવવાનું અહીંયા તમને કીધેલું છે વિદ્યાર્થી મિત્રો. તો ચલો, સૌ પ્રથમ તો આપણે રકમ લખીશું અને પછી શ્રી ગણેશ કરીશું. ચલો, તો ત્રીજો પ્રશ્ન જોઈએ. શું રકમ આપેલી છે ત્રીજા પ્રશ્નની અંદર? ટેન થીટા વન માઇનસ કોટ થીટા પ્લસ કોટ થીટા અપોન વન માઇનસ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ સેક થીટા ઇન્ટુ કોસેક થીટા. બરાબર, સાઇન થીટા અને કોસ થીટાના ફોર્મમાં ફેરવવાનું કીધું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આની તરફ આગળ વધીએ. તો સૌ પ્રથમ તો ડાબી બાજુ તમને જે આપેલી છે, શું આપેલી છે? ડાબી બાજુ બરાબર ટેન થીટા વન માઇનસ કોટ થીટા પ્લસ કોટ થીટા અપોન વન માઇનસ ટેન થીટા. ડાબી બાજુ આપેલી છે, સાઇન કોસમાં ફેરવી દઈએ વિદ્યાર્થી મિત્રો. આ સાઇન ભાગ્યા કોસ થઈ જશે. થાય ને વિદ્યાર્થી મિત્રો, સૂત્રો કરીને તો તમને બેસવાનું કીધું હતું. વિચારી લેજો, પહેલો લેક્ચર જોઈ લેજો. કોટ એટલે કોસ ભાગ્યા સાઇન થશે. ઘણા લોકોનું ટેન્શન હશે કે સાહેબ ક્યાંથી લાવે છે, સૂત્રોમાંથી લાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો. કોટ એટલે કોસ ભાગ્યા સાઇન થાય, ટેન એટલે સાઇન ભાગ્યા કોસ થશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંથી આપણે શું લસા નીકળશે? સાઇન થીટા લસા નીકળશે. ચલો, સાઇન થીટા માઇનસ કોસ થીટા થઈ ગયું. સાઇન થીટા લસા લીધું, તો સાઇન થીટા માઇનસ કોસ થીટા અને છેદમાં સાઇન આવે એ ક્યાં સાઇન જતો રહેશે વિદ્યાર્થી મિત્રો? ઉપર જતો રહેશે. અહીંયા શું થશે? સાઇન થીટા આ કોસ ક્યાં આવશે? નીચે આવતો રહેશે. તો અહીંયા ઇન્ટુ શું થઈ જશે? કોસ થીટા થઈ જશે પ્લસ કોસ થીટા. અહીંયા જોવા જઈએ તો શું લસા નીકળશે? કોસ થીટા લસા નીકળશે. તો કોસ થીટા માઇનસ સાઇન થીટા, આ જે કોસ લસા લીધો છે એ ક્યાં જતો રહેશે? ઉપર જતો રહેશે. તો કોસ સ્ક્વેર થીટા થઈ જશે બરાબર. અને આ સાઇન ક્યાં આવતો રહેશે? છેદમાં આવતો રહેશે. તો સાઇન થીટા થઈ જશે. એટલો આઈડિયા આવી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે તમે અહીંયા જોશો, સાઇન માઇનસ કોસ, અહીંયા કોસ માઇનસ સાઇન છે, પરંતુ સાઇન માઇનસ કોસ બની તો શકે જ. માઇનસ કોમન કાઢો તો સાઇન માઇનસ કોસ બની જાય ને. સાઇન માઇનસ કોસ કોમન કાઢીએ વિદ્યાર્થી મિત્રો. ચલો, તો સાઇન થીટા માઇનસ કોસ થીટા કોમન કાઢી લઈએ. અહીંયા શું વધશે? સાઇન 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 સ્ક્વેર થીટા અપોન કોસ થીટા. અહીંયા પ્લસ છે, પરંતુ કોસ માઇનસ સાઇનમાંથી આપણે સાઇન માઇનસ કોસ કરીએ વિદ્યાર્થી મિત્રો, તો માઇનસ અહીંયા થઈ જશે. તો આવશે કોસ સ્ક્વેર થીટા છેદમાં સાઇન થીટા થઈ જાય વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ વધીએ તો વન અપોન સાઇન થીટા માઇનસ કોસ થીટા. અહીંથી આપણે શું લઈશું વિદ્યાર્થી મિત્રો? લસા લઈશું. શેનો લસા લઈશું? તો આનો લસા લઈશું. સાઇન સાઇન શું થઈ જશે? સાઇન ઘન થીટા માઇનસ કોસ ઘન થીટા છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા એ ઘન માઇનસ બીઘનનું સૂત્ર વાપરીશું. તો અહીંયા હું તમને એ ઘન માઇનસ બીઘનનું સૂત્ર છે એ કારણમાં પછી આપણે દર્શાવી દઈશું. વન માઇનસ સાઇન થીટા માઇનસ કોસ થીટા. અહીંયા આપણે એ ઘન માઇનસ બી ઘનનું ફોર્મ્યુલા લખી દઉં. સૂત્ર આવશે એ માઇનસ બી બીજા કૌંસમાં એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર. આ સૂત્ર આપણે અહીંયા વાપરીશું આમાં. તો એવું થશે સાઇન થીટા માઇનસ કોસ થીટા. આ એ માઇનસ બી થઈ ગયું. એ ઘન માઇનસ બી ઘન એટલે એ એટલે સાઇન હતો, બી એટલે શું છે વિદ્યાર્થી મિત્રો? કોસ છે. એ માઇનસ બી બીજા કૌંસમાં આપણે જોઈએ તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા થશે ને, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એ બી છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. ચલો વિદ્યાર્થી મિત્રો, તો શું ઉડી જશે? સાઇન થીટા કોસ થીટા સાઇન થીટા માઇનસ કોસ થીટા કેન્સલ થઈ જશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો હવે અહીંયા શું વધ્યું? સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર પ્લસ સાઇન ઇન્ટુ કોસ ના છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. આવું વિદ્યાર્થી મિત્રો અહીંયા વધેલું છે.
કશું નવું નથી લખ્યું, જે વધેલું હતું એ જ લખેલું છે વિદ્યાર્થી મિત્રો, એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. ચાલો તો હવે આગળ વધીએ. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર શું થશે? એક થશે. અહીંયા આવશે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, ના છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. છેદ અલગ અલગ આપી દો. એકના છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટાના છેદમાં આપી દો સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. વન અપોન સાઇન શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? કોસેક થઈ જશે. વન અપોન કોસ સેક થઈ જશે. સાઇન સાઇન ગયું, કોસ કોસ ગયું, તો આન્સર શું આવ્યો? એક. આ તો તમારી જમણી બાજુ હતી. જોજો પ્રશ્નની શરૂઆતથી જોજો, આ તો તમારી જમણી બાજુ હતી વિદ્યાર્થી મિત્રો. ત્રીજો પ્રશ્ન પૂરો થઈ ગયો તો વિદ્યાર્થી મિત્રો ચોથા પ્રશ્ન તરફ તમે જુઓ તો અહીંયા તમને આપેલું છે વન પ્લસ સેકે છેદમાં સેકે બરાબર સાઇન સ્ક્વેરે છેદમાં વન માઇનસ કોસે. સૂચન ફરીવાર વાંચો, શું કીધેલું છે? ડાબી બાજુ અને જમણી બાજુનું અલગ અલગ સાદુરૂપ તમારે આપવાનું છે. એટલે ડાબી બાજુનું અલગથી સાદુરૂપ આપો, જમણી બાજુનું અલગથી સાદુરૂપ આપો, અને ડાબી અને જમણી બાજુ કેવી લાવો? સમાન. તો આ દાખલો થઈ જાય સાબિત. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો સાબિત કરતાં પહેલાં આપણે પ્રશ્નો લખી લઈએ. અહીંયા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયો. ચલો જોઈએ. ડાબી બાજુ વન પ્લસ સેકે છેદમાં સેકે સાઇન કોસમાં ફેરવી દો. વન સેક એટલે શું થશે? વન અપોન કોસે. આ થશે વન અપોન કોસે. સેક એટલે વન ભાગ્યા કોસ થીટા થાય ને, કરેલું તો છે વિદ્યાર્થી મિત્રો. ચલો કોસે આપણે લસા લઈએ તો શું થશે? કોસે ઇન્ટુ વન એટલે કોસે પ્લસ વન, અને છેદમાં શું આવશે? વન ભાગ્યા કોસે છે. ચલો હું તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો, આ રીતે થાય. કોસે પ્લસ વન છેદમાં કોસે અને વન ભાગ્યા કોસે. કોસે કોસે કટ, તો શું વધ્યું? વન પ્લસ કોસે વિદ્યાર્થી મિત્રો વધ્યું અહીંયા. બરાબર, આ તમારી ડાબી બાજુ યાદ રાખજો. હવે આપણે જમણી બાજુનું સાદુરૂપ આપીએ તો જમણી બાજુ શું છે? સાઇન સ્ક્વેરે વન માઇનસ કોસે છે. હવે હું તમને યાદ અપાવી દઉં, સાઇન સ્ક્વેર એટલે શું થાય? વન માઇનસ કોસ સ્ક્વેરે થાય વિદ્યાર્થી મિત્રો. નિત્યસમ હતું. શું નિત્યસમ હતું? યાદ કરો વિદ્યાર્થી મિત્રો, એવું નિત્યસમ હતું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર એક. માટે સાઇન સ્ક્વેર થીટા બરાબર વન માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો બસ એ જ નિત્યસમ આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો વાપરેલું છે. હવે આના બે ભાગ પાડો. એક વખત માઇનસ લઈશો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, અને તો એનું સૂત્ર શું થાય? એ માઇનસ બી એ પ્લસ બી. ઉડી જશે વિદ્યાર્થી મિત્રો. શું વધ્યું? વન પ્લસ કોસે વધ્યું. તો વન પ્લસ કોસે વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ પણ આવી ગઈ અને ડાબી બાજુ પણ આવી ગઈ. તો આની ઉપરથી તમે શું કહી શકો કે ડાબા બરાબર જબા સાબિત થઈ ગયું. ખ્યાલ આવી ગયો, પ્રશ્ન પૂરો થઈ ગયો. ફરી એકવાર જોઈ લઈએ. બહુ નાનો ટચકડો પ્રશ્ન હતો. ડાબી બાજુ લીધી એની સાબિતી વન પ્લસ કોસે આપી, જમણી બાજુ લીધી એની સાબિતી પણ વન પ્લસ કોસે આપી. તો બંને સાબિત થઈ ગયા સરખા. પાંચમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તમે બધા રકમ વાંચો અને વિચારો ત્યાં સુધી હું રકમ લખું છું. ચલો શું કીધેલું છે? નિત્યસમ કોસ એક્સ સ્ક્વેર એ બરાબર વન પ્લસ કોટ સ્ક્વેર એનો ઉપયોગ કરીને કોસ એ માઇનસ સાઇન એ પ્લસ વન અપોન કોસે પ્લસ સાઇન એ માઇનસ વન બરાબર કોસેક એ પ્લસ કોટ એ સાબિત કરો. આ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તમે જોશો બધા તો ચોપડીની અંદર આ પ્રશ્ન આપેલો છે. પ્રશ્ન થોડો હાર્ડ છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો હું બેઠો છું એની માટે તો કશું હાર્ડ છે જ નહીં. તો ચલો આગળ વધીએ. તો ડાબી બાજુ આપણે લઈએ કોસે માઇનસ સાઇન એ પ્લસ વન છેદમાં કોસે પ્લસ સાઇન એ માઇનસ વન. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં કે અહીંયા તમારે શું કરવાનું છે. તો તમારે કોસેકમાં લાવવાનું છે. તો કોસેકમાં લાવવા માટે આપણે સૌ પ્રથમ શું કરીશું? અહીંયા તો સાઇન વડે ભાગતા, તો સાઇન એ વડે અંશ અને છેદને ભાગતા. ચલો ભાગીએ.
તો ડાબી બાજુ શું થાય? તો અહીંયા તમે સાઇન વડે ભાગો તો કોસ ભાગ્યા સાઇન શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? કોટ થઈ જશે. સાઇન ભાગ્યા સાઇન શું થશે? એક થશે. એક ભાગ્યા સાઇન શું થઈ જશે? કોસેક થઈ જશે. અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો કોસ ભાગ્યા સાઇન કોટ થઈ જશે, અહીંયા એક થઈ જશે, અહીંયા કોસેક થઈ જશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો અહીંયા કોટે આમદાન મૂકો, કોસેકે આમદાન મૂકો, અને અહીંયા વન છે તો વનનું અહીંયા સૂત્ર તમને કીધેલું છે કોસેક સ્ક્વેર માઇનસ કોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન થાય. તો ચલો એ સૂત્ર વાપરીએ. તો વન છે ત્યાં તમે વાપરશો કોસેક સ્ક્વેર એ માઇનસ કોટ સ્ક્વેર એ સૂત્ર આપણે વાપરી દીધું વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આમદાન રહેશે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આને આમદાન મૂકીશું આ પદને. આના બે ભાગ પડશે, એક વખત માઇનસ અને એક વખત શું પડશે વિદ્યાર્થી મિત્રો? પ્લસ. કારણ કે સૂત્ર છે એ માઇનસ બી, એ પ્લસ બી. નીચેનું સ્ટેપ વિદ્યાર્થી મિત્રો એઝ ઇટ ઇઝ રાખવાનું છે. ચલો હવે આ બંનેમાંથી શું કોમન નીકળશે? કોસેક પ્લસ કોટ. કોસેક પ્લસ કોટ કોમન નીકળી જશે. તો ચલો કોસેક એ પ્લસ કોટ એ કોમન કાઢી લો વિદ્યાર્થી મિત્રો. તો આપણે કોસેક એ ઇન્ટુ કોટ એ કોમન કાઢીએ તો અહીંયા શું આવશે? એક આવશે. કોમન કાઢ્યું છે એટલે એક આવે. આ કોમન નીકળી ગયું, આ માઇનસ અંદર આવશે. તો માઇનસ કોસેક એ અને માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ કોટ એ. અને છેદ જે છે આપણે મૂકીએ તો કોટ એ પ્લસ વન માઇનસ કોસેક એ. સેમ પદ છે, જો વન માઇનસ કોસેક પ્લસ કોટ, વન માઇનસ કોસેક પ્લસ કોટ, સેમ સેમ ઉડી ગયા. વધ્યું કોસેક એ પ્લસ કોટ એ. આ તમારો શું છે? જમણી બાજુ છે વિદ્યાર્થી મિત્રો. તમારે જોવું હોય તો તમે જોશો તો અહીંયા જમણી બાજુ શું હતી? કોસેક પ્લસ કોટ એ સાબિત કરો, જે આપણે અહીંયા જમણી બાજુ છે એટલે કોસેક એ પ્લસ કોટ એ લાવ્યા. પ્રશ્ન થોડો હાર્ડ છે, ફરી એકવાર જોઈ લઈએ. આપણે ડાબી બાજુ હતી, સાઇન વડે ભાગ્યું બધાને તો આવું મળ્યું. અહીંયા એકનું કિંમત મૂકી કોસેક સ્ક્વેર એ માઇનસ કોટ સ્ક્વેર એ, બરાબર. એના બે ભાગ પડે, એક વખત માઇનસ એક વખત પ્લસ. પ્લસ વાળું કોમન કાઢ્યું તો સેમ સેમ ઉડી જશે. વધુ એ જવાબ થઈ ગયો. નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, હું રકમ લખું ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓ વિચારો. કીધેલું છે વન પ્લસ સાઇન એ, વન માઇનસ સાઇન એ બરાબર સેક એ પ્લસ ટેન એ. આવું આપણે સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચલો કરીએ સાબિત. બહુ ઇઝી પ્રશ્ન છે. ડાબી બાજુ લખો, શું છે ડાબી બાજુ? વન પ્લસ સાઇન એ, વન માઇનસ સાઇન એ. હવે અમે તમે જોશો તો અહીંયા છેદ છે ડાબી બાજુમાં, અહીંયા જમણી બાજુમાં તમે જોશો તો છેદ છે નહીં. તો આપણે છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીશું વિદ્યાર્થી મિત્રો. તો છેદ ઉડાડવા માટે આપણે અહીંયા વન માઇનસ સાઇન એ છે એને અનુબદ્ધકરણ લઈએ. શું આવશે? વન પ્લસ સાઇન એ, વન પ્લસ સાઇન એ. છેદ ઉડાડવા માટે આપણે અનુબદ્ધકરણ લેતા હતા ધોરણ નવમાં પણ, તમારે આવી ગયેલું છે આ. શું લેતા હતા આપણે? અનુબદ્ધકરણ લેતા હતા. શેમાં લેતા હતા? તો આપણે છેદનું સમયીકરણ કરવા માટે. તો માઇનસ હોય તો શું લીધી? પ્લસ ઉપર નીચે લીધી. ચલો વિદ્યાર્થી મિત્રો હવે તમે જોશો વન પ્લસ સાઇન એ, વન પ્લસ સાઇન એ, તો એવું થશે વન પ્લસ સાઇન એનો હોલ સ્ક્વેર. અહીંયા વન માઇનસ સાઇન એ, વન પ્લસ સાઇન એ, તો એવું થશે એ માઇનસ બી, એ પ્લસ બી, એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર. આગળ વિચારો વિદ્યાર્થી મિત્રો. તો વર્ગમૂળ અને વર્ગ ઉડી જાય તો વન પ્લસ સાઇન એ વધે. ખ્યાલ આવે છે? વર્ગમૂળ ગુણ ઉડી જાય તો વન પ્લસ સાઇન એ વધે. અહીંયા વન માઇનસ સાઇન સ્ક્વેર એ, એટલે એ શું થશે? કોસ સ્ક્વેર એ થશે. વન માઇનસ સાઇન સ્ક્વેર એ નિત્ય સમ ઉપરથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કોસ સ્ક્વેર એ છે એનું વર્ગમૂળ તો ખરું જ, તો કોસ સ્ક્વેર એનું વર્ગમૂળ શું થાય વિદ્યાર્થી મિત્રો? કોસ થાય. તો આપણે એકના છેદમાં કોસ આપી દઈએ અને સાઇન એના છેદમાં કોસ આપી દઈએ. છેદ અલગ અલગ આપી દીધા તો એક ભાગ્યા કોસ શું થશે વિદ્યાર્થી મિત્રો? સેક થશે. અને સાઇન ભાગ્યા કોસ શું થઈ જશે? ટેન થઈ જશે. આ તમારી થઈ ગઈ જમણી
બાજુ. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ, અહીંયા તમારે આવું આપેલું છે અને અહીંયા તમારે જમણી બાજુ આવી છે. તમારે ડાબી બાજુ અને જમણી બાજુમાં તફાવત જોવો તો અહીંયા છેદ છે ને, છેદ ઉડાડવો પડે. સમીકરણ, સમીકરણ માટે અનુબદ્ધકરણી, માઇનસ હોય તો પ્લસ અને ઉપર નીચે, એ માઇનસ બી, એ પ્લસ બી, તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, અને અહીંયા વન પ્લસ સાઇન, વન પ્લસ સાઇન એટલે વન પ્લસ સાઇનનો હોલ સ્ક્વેર, સ્ક્વેર રૂટ ઉડી જશે. અહીંયા એ વન માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર થશે, કોસ સ્ક્વેરનું રૂટ એઝ ઇટ ઇઝ રહેશે. કોસ સ્ક્વેરનું વર્ગમૂળ હવે તમે જોશો તો ફરીવાર અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો, વર્ગ વર્ગમૂળ ઉડી જશે તો કોસ થઈ જશે. છેદ અલગ અલગ આપી દો, એકના છેદમાં કોસ, સાઇનના છેદમાં કોસ, એક ભાગ્યા કોસ એટલે સેક, અને સાઇન ભાગ્યા કોસ એટલે શું થશે ટેન. આ તમારી થઈ ગઈ જમણી બાજુ વિદ્યાર્થી મિત્રો. સાતમા પ્રશ્નની રકમ તમને અહીંયા દેખાય છે વિદ્યાર્થી મિત્રો. હું રકમ લખું છું ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓ મિત્રો વિચારે કે શું કરી શકાય પ્રશ્નની અંદર. પાછું એવું ના વિચારતા સાહેબ, ડાબી બાજુ જમણી બાજુ સમાન કરવાની છે, હા એ તો મને ખબર જ છે, સાબિત કરવામાં આવું જ કરવાનું આવે બરાબર. વિચાર્યું છે બધા વિદ્યાર્થીઓએ, મેં રકમ લખી છે ત્યાં સુધી. હવે અહીંયા પણ તમારે છેદ દૂર કરવાનો છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. ડાબી બાજુ જે છે એમાંથી શું કોમન નીકળશે તમે બંનેમાં વિચારો. ચલો આમાંથી સાઇન થીટા કોમન નીકળશે, સાઇન થીટા કોમન કાઢ્યું તો શું વધશે અહીંયા, એક માઇનસ બે સાઇન સ્ક્વેર થીટા, આવું વધ્યું. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો, સાઇન થીટા કોમન કાઢ્યું, અહીંયા એક વધ્યું અને અહીંયા બે સાઇન થીટા કોમન કાઢ્યું તો સાઇન સ્ક્વેર વધશે. છેદમાંથી શું કોમન કાઢીશું, કોસ થીટા, તો શું થશે બે કોસ સ્ક્વેર થીટા માઇનસ વન, આવું વધશે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવે છે. હવે આગળ વધીએ તો તમે અહીંયા જોશો સાઇન થીટા એઝ ઇટ ઇઝ. હવે તમે જુઓ તો આ બંને ઉડી જાય, આ પદો ઉડી જાય સપોઝ. ચલો તો સાઇન ભાગ્યા કોસ શું થઈ જાય, ટેન થઈ જાય, આપણો જવાબ આવી જાય. તો એનો મતલબ આ બંને પદને ઉડાડવાના છે, બહુ ઇઝી છે. ચલો કરી દઈએ. એક છે ત્યાં તમે શું મૂકો, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા મૂકો. શું મૂક્યું ભાઈ, નિત્યસમ મૂક્યું છે, બીજું કશું મૂક્યું નથી. કોસ થીટા ટુ કોસ સ્ક્વેર થીટા, અહીંયા વન એટલે શું થશે, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો સાઇન થીટા, અહીંયા સાઇન સ્ક્વેર માઇનસ ટુ સાઇન સ્ક્વેર, તો શું વધશે, એકમાંથી બે જાય તો એક વધશે, તો કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ચલો વિદ્યાર્થી મિત્રો કોસ થીટા ટુ કોસ સ્ક્વેર, ચલો આ કરીએ છીએ ટુ કોસ સ્ક્વેર થીટા, આ માઇનસ સાઇન સ્ક્વેર અને માઇનસ કોસ સ્ક્વેર, માઇનસ અંદર જાય તો બંને માઇનસ થઈ જાય ને વિદ્યાર્થી મિત્રો, બસ એ જ તો થયું. હવે જુઓ આગળ તો સાઇન થીટા કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, કોસ થીટા બેમાંથી એક જાય તો શું વધશે, એક કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, સેમ સેમ ઉડશે. સાઇન ભાગ્યા કોસ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, તો ટેન થીટા થશે, અને એ તો આપણી શું છે જમણી બાજુ છે વિદ્યાર્થી મિત્રો. હવે જોશો વિદ્યાર્થી મિત્રો તો તમારે અહીંયા સાત સુધી પ્રશ્નો મેં બતાવી દીધેલા છે, આઠ નવ અને દસ ત્રણ પ્રશ્નો બાકી રહ્યા છે જે આપણે આવતીકાલે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો ત્રણ પ્રશ્નો છે તો કાલનો લેક્ચર બહુ નાનો બનશે. તો વિદ્યાર્થી મિત્રો નવા નવા પ્રશ્નો છે કોમેન્ટ બોક્સની અંદર તમે લખજો, તો જે આપણે સોલ્વ કરીશું લેક્ચરની અંદર. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.